શું એ શક્ય છે કે ખેડૂત એક જ જમીન પર એક જ સિઝનમાં એક સાથે ચાર પાક લે? કેટલાક લોકોને આ શક્ય લાગતું હશે, પરંતુ વાત સાચી છે. પંચમહાલના કાલોલના એક પ્રગતિશીલ ખેડૂતે કંઈક આવી જ રીતે ખેતી કરી છે. કયો કયો પાક વાવ્યો અને શું તે ઉગ્યો કે નહીં, જોઈએ આ રિપોર્ટમાં. સાત વીઘાની એક જમીન, પરંતુ પાક ચાર. ઉપર ઘઉં અને મરચા, તો નીચે સુરણ અને હળદર. આ ચારેય પાક એક સાથે ઉગાડીને પોતાના ખેતી અંગેના જ્ઞાનનો ઉત્તમ ઉપયોગ પ્રગતિશીલ ખેડૂત વિરલભાઈ પટેલે કર્યો છે. અમે ધીરે ધીરે એ મકાઈની જગ્યાએ ઘઉંનું પણ વાવેતર શરૂ કર્યું છે. એટલે કે જેમ અમે સુરંગ કરીએ છીએ એ જ રીતે સુરંગ પણ કર્યું. નીચે જમીનની અંદર ઘણા ઉપર મરચીનું વાવેતર કર્યું છે અને એની ઉપર અમે ઘઉંનું વાવેતર કર્યું છે. જે હાલ હવે ઘઉં પણ છે અને સુરંગ પણ છે અને મરચાની પણ ખેતી થઈ રહી છે. વાતાવરણનો કોઈ ભરોસો નથી. ક્યારેય માવઠું આવી જતા વાવેલો પાક બેસી જાય છે અને આખી સિઝન રોવાનો વારો આવે છે. જેથી કરીને તેમણે ખેતી કરવા માટે નવી રીત વિચારી અને એક જ સિઝનમાં ચાર પાકનું વાવેતર કરી નાખ્યું. સારી વાત એ છે કે ખેડૂતનો ઉત્તમ ગુણવત્તાનો પાક થાય છે, જેના ભાવ પણ તેમને સારા મળી રહ્યા છે. કદાચ કોઈ માવઠામાં કે કોઈ જગ્યાએ નુકસાન થાય તો અમારા ચાર પાકમાંથી એટલું નુકસાન થઈ ન શકે અને બચે. એટલે અને સુરણ પણ જે જગ્યાએ કર્યું છે એ સુરણ બી ઘણી સારી એવું બહાર નીકળે છે, જેમ કે અને એનું માર્કેટમાં પણ અમને સારો એવો ભાવ મળતો હોય છે. સુરણનું વજન બી આશરે એક ગાંઠનું વજન 2-3 કિલોની 2-3 કિલોની સરેરાશ એક સુરણની ગાંઠ અમારી નીકળે છે. બીજું કે હળદર જે છે એ હળદરનું પાન અમે માર્કેટમાં 500 રૂપિયાની જેટલી એક મનનો 500 રૂપિયાનો ભાવ મળે છે અને એ હળદરની ગાંઠનું પણ અમે ટૂંકમાં હળદર બી સારી એવી જાડી અને એની સાઈઝમાં બી સારી એવી ક્વોન્ટિટીમાં વધારો થાય છે. વિરલભાઈ આ પહેલા પણ એક જ જમીનમાં મકાઈ, સુરણ તેમજ રતાળાનો પાક કરવામાં સફળતા મળી હતી, જે પછી આ વર્ષે ચાર પાક કર્યા હતા. મહત્વની વાત એ છે કે આ ખેતીમાં રાસાયણિક ખાતરનો નહિવત ઉપયોગ કર્યો છે. પહેલાં અમે સુરણની જમીનમાં કરતા હતા, એની ઉપર મકાઈ આવતી આજુબાજુ ઘણા ઉપર રતાળું કરતા હતા. હાલ અમે શું કર્યું છે તો કે સુરણ કર્યું છે જમીનમાં, એની ઉપર ઘઉં કર્યા છે અને ઉપર આજુબાજુમાં હળદર અને મરચીનું વાવેતર કર્યું છે. એટલે મરચીની પણ ઇન્કમ થાય, હળદર પણ મળે અને સુરણને ઘઉંનું તો મળવાના જ છે. એ રીતનું આયોજન કર્યું છે. પ્રગતિશીલ ખેડૂત વિરલભાઈની જેમ અન્ય ખેડૂતો પણ હવે ખેતીમાં નવી તકનીકનો ઉપયોગ કરે તે જરૂરી બની ગયું છે. જયેન્દ્ર ભોઈ, Z24 કલાક, પંચમહાલ.